व्रजनी गोपीओ आनंद नहीं मान्यो होय एटलो आनंद भगवान ना प्रागट्य नो आजे भक्तो चोक्कस मानी रह्या छे। पण ए आनंद मानता मानता भीतर मां ए प्रागट्य थाय ए खूब जरूरी छे। भगवान ने भीतर मां प्रगटाओ तो अवश्य आजे पण ए असुरता ने संहार करवा माटे आपणने शक्ति प्राप्त थशे। प्रभु नो प्रागट्य थयुं, भगवान नी लीलाओ नो वर्णन अध्यारूजी महाराजे कर्युं के सौने ए बतावियुं के गोवर्धन नी पूजा करो, जे आपने खड़ आपे गायों ने चरावा माटे नी व्यवस्था करे, लाकड़ू आपे, धान आपे, पत्थर आपे, पर्वतनी पूजानी शुरुआत भगवान श्री कृष्णे करी। सात वर्षनी उमरना कन्हैयाए गोकुळना मोटा मोटा वृद्धों ने पण मन थी एवा पकड़ी लीधा के कन्हैयाए करेली वात सौए मानी लीधी अने गोवर्धन पूजानो क्रम संपन्न करवामां आव्यो। एटलू ज नहीं, हाथ मा कन्हैयाए वांसड़ी राखी जेनो आकार सिंह जेवो बतावायो, एटले सिंगु वादे ए शब्द अध्यारोजी महाराजे राख्यो। सिंह जेवा आकारनी वांसड़ी प्रभुए एवी तो वगाड़ी, एवा तो सुर छेड़िया के भगवाने आँखों द्वारा रूपनू आकर्षण कर्यु, वांसड़ीना सुर द्वारा श्रवणनू आकर्षण कर्यु एटले काननू आकर्षण कर्यु, अने भगवाने ऐश्वर्यनी लीला द्वारा सर्व जगतनू आकर्षण कर्यु। प्रभु लीला क्रम करता करता ज्यारे पोतानो जीवन क्रम आगळ वधारी रह्या छे त्यारे अध्यारोजी महाराज आपणने कही रह्या छे, सर्व रूपे हरि रंग राजे वृंदावन गोपी बच्चे नाचे, सासो सोए ब्रह्मचारी हरि हरि, सासो सोए ब्रह्मचारी हरि हरि, अकल असंभव ये सो देखो पाल के लिए गोकुल मापे।
ભગવાનની એ પવિત્ર લીલાઓનું સ્મરણ કરાવી આપણને સૌને લીલાપતિની સમક્ષ એવી રીતે રાખવાનો પ્રયત્ન કર્યો કે તમે આ સંસારની વિસ્મૃતિ થઈ જાય અને પરમાત્માની સ્મૃતિમાં ઓતપ્રોત બની જાઓ. એટલા માટે ભગવાનની લીલાઓનું સ્મરણ કરો. એક એક લીલા પ્રસંગને બની શકે તેટલી ઝીણવટપૂર્વક તપાસતા તપાસતા હૃદયંગમ કરવાનો પ્રયત્ન કરો. કેટલી સુંદર વાત આપને સમક્ષ મૂકી દીધી અને બતાવી. સર્વરૂપે હર રંગે રાજ વૃંદાવન ગોપી વચ્ચે નાચે સાચો સોય બ્રહ્મચારી હરિ. ગણા એમ કહે કે કનૈયો ગોપીઓની સાથે નહોતો રહેતો. ગણા એવું કહે કે પછી અમને શું વાંધો છે. તો એને એવું કહેવું જેને મનમાં એવો ભાવ હોય કે કનૈયો ગોપીઓની સાથે રહેતો તો અમને શું વાંધો. તો એમને એમ કહું કે કનૈયાએ 5 વર્ષની ઉંમરમાં કાળી નાગને નાથ્યો હતો. પહેલાં તું એ નાગને નાથી આવ, એના ઉપર એના ફેન ઉપર ચડીને એને નાથીને બતાવ, પછી તારાથી કનૈયા જેવી વાત કરી શકાય. કાલી નાગને નાતતા શીખે એ ગોપી વચ્ચે રહી શકે, એ ગોપીઓની સાથે રહ્યો છતાંય સાચો સોય બ્રહ્મચારી. કેટલી સુંદર વાત બતાવી, છતાં એ બ્રહ્મચારી કહેવાયો. કારણ ગોપીઓ તો કોણ હતી. જ્યારે ધરતી માતાએ પ્રભુ પરમાત્મા શ્રી હરિનારાયણને પ્રાર્થના કરી કે ગમે એમ કરીને પણ ત્રાહી માં થઈ ગયો છે, રક્ષા કરો, ત્યારે પ્રભુએ સર્વદેવોને કહ્યું કે હું ગોકુળમાં રહીશ અને લીલા કરીશ, તમારે જો મારી લીલામાં સહભાગી બનવું હોય તો પહોંચવા માંડો. ત્યારે દેવતાઓ ભરવાડનું રૂપ બની અને ગોકુળમાં અવતર્યા હતા. એ ગોપીઓ કોણ હતી? એ દેવીઓ હતી. એ ગોપીઓ કોઈ સાધારણ આપના જેવી સ્ત્રીઓ નહોતી. અને એટલે ગોપીઓને પ્રભુ પ્રત્યે એટલો અનહદ પ્રેમ હતો. આપણે નથી, આપણે માયાનગરીના જીવો છીએ, અને એ તો દેવીઓ હતી, સાક્ષાત દેવલોકમાંથી આવેલા દેવતાઓ અને દેવીઓ. એટલું જ નહીં, આ વાત વ્યતી થઈ અને એટલે ઋષિમુનિઓને ખબર પડી કે પ્રભુ પ્રગટ થવાના છે. ઋષિમુનિઓએ ભગવાનને કહ્યું કે પ્રભુ અમારે પણ તમારી લીલામાં ભાગીદાર બનવું છે. ત્યારે ભગવાને કહ્યું કે પહોંચવા માંડો, તમને જે રૂપ મળે એ રૂપ લેવા માંડો. દેવતાઓ જો ભરવાડ બનતા હોય, દેવીઓ જો ગોપીઓ બનતી હોય, તો પછી અમે તો શું બની શકીએ. ઋષિઓ ગોકુળના વૃક્ષો બન્યા, ઋષિઓ ગોકુળની ગાયો બનવા તૈયાર થઈ ગઈ, એક પશુના રૂપમાં પણ ઋષિ મુનિઓ આવવા તૈયાર થયા. કેમ? ભગવાન સાથેનો મેળાપ થતો હોય તો મને જડ વસ્તુ બનાવશો તો પણ ચાલશે, મને પશુ બનાવશો તો પણ ચાલશે. ભગવાનના નામે તપસ્વી ઋષિ મુનિઓ એક પશુનું રૂપ લઈને આવ્યા અને ભગવાનના નામે આપણને 200-500 હજાર રૂપિયા કાઢવાના આવે, 2-5 દિવસ રસોઈ કરવા જવાનું આવે, ભગવાનના નામે 4 દિવસ તાપ વેઠવાનું આવે, તો આપણે એમ કહીએ ના રે બાપા. વિચાર કરો કે જે ગોપીઓ જે ગાયો બનીને ઋષિ મુનિઓ આવ્યા હશે, તો ગાય એટલે પશુનું રૂપ, એને કેટલું કષ્ટ સહન કરવું પડ્યું હશે. છતાંય ઋષિ મુનિઓએ ગાયનું રૂપ લેવાનો પણ સ્વીકાર કરી લીધો. કેમ? તો કે ભગવાન સાથે રહેવાનું મળશે. અને એટલે જ કનૈયાએ ગાયોને એટલો પ્રેમ કર્યો. ગાયનું રૂપ એટલે ગાયને માતા કહેવામાં આવી. ગાયનું દૂધ, ગાયનું ઘી આપના માટે કેટલું બધું જરૂરી છે. સાત્વિક તત્વ ગાયના દૂધમાં છે, સાત્વિક તત્વ ગાયના ઘીમાં છે. એટલે તો આજના વૈજ્ઞાનિકો કહે કે એક ટીપું ઘી, અથર્વવેદ કહે એક ટીપું ઘી મને સમર્પિત કર, હું તારી હથેળી ઘીથી તરબોળ કરી દઈશ. મતલબ કે આ વેદની ઉક્તિઓ આપણને એ બતાવે છે કે અગ્નિમાં એક ટીપું ઘી અર્પણ થાય, લાખો ટન ઓક્સિજન તૈયાર થાય. 10 ગ્રામ ઘીથી દીવો કરો, હજારો હજારો જીવોને પોષણ મળશે. આપણને ઘણીવાર એવો વિચાર આવે કે આ દીવો કરીને ઘી બાળવાનો, ખોટું ઘી બળી જાય, એના કરતાં કોકને ખાવા આપ્યું હોય તો. પણ આજે તો ઘી ક્યાં પચે છે? કોઈને પચે છે? ડોક્ટરે ના પાડી દીધી નહીં ખાવાનું, એટલે દીવા કરો.
डॉक्टर ना पाड़ी छे के घी ना खवाय। गाय नो घी पचवामां सहेलू छे। गाय पाड़ो ने चोखू गाय नो घी घरे बनावो, डब्बामां मळे, फेक्टरीमां कोई दिवस गाय नो घी न बने, ए तो बधी खराबीओ ज छे। પણ જાતે બનાવેલું ગાયનું ઘી ખૂબ જરૂરી છે। આજે વૈજ્ઞાનિકો કહે છે કે 10 ગ્રામ ઘી અગ્નિની સાથે સંપર્કમાં આવે બળે તો હજારો હજારો ટન ઓક્સિજન તૈયાર થાય, સાયન્ટિફિક રીઝન। અને એટલા માટે ઘરમાં ઋષિ મુનિઓ દીર્ઘદ્રષ્ટા હતા। ઋષિ રિસર્ચ કરે, એ ઋષિ એને રિસર્ચ કરીને બતાવ્યું કે જે ઘરમાં દીવો થાય એ ઘરની ઘરનું વાતાવરણ, આ પર્યાવરણનો સિદ્ધાંત છે, ઘરનું વાતાવરણ પવિત્ર બને અને એટલા માટે દીવો કરવાનો છે। પ્રકાશ સ્વરૂપ પરમાત્માને પ્રત્યક્ષ રૂપે નિહાળવા માટે ઘરમાં દીવો કરવાનો છે। પરમાત્માને જોયા છે, ભગવાનને જોયા, રામની ભક્તિ કરીને મરી ગયા, ભગવાન રામને જોયા, કૃષ્ણની ભક્તિ કરીને મરી ગયા, કૃષ્ણને જોયા, પણ કોને જોયા? ત્યારે ન જોઈ શક્યા, ન જાણી શક્યા, ન સમજી શક્યા, અને અંતે સ્થૂળ રૂપમાં ન જોવાના મળ્યા। ત્યારે એ સંતોએ કહ્યું છે પ્રકાશ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા। અધ્યારુજી મહારાજે પણ વિનંતીમાં ઘણી જગ્યાએ આ ચેતન રૂપ પરમાત્માની વાત બતાવી છે, જે આપણે આગળ લઈશું। અત્યારે ગરબા ગણપતિના રાસની પૂર્ણાહુતિ થવા જઈ રહી છે, ત્યારે એટલું કહેવાનું મન થાય કે ગોપીઓએ પ્રભુને એટલો અનહદ પ્રેમ કર્યો હતો, એટલો અનહદ પ્રેમ કર્યો હતો, કારણ કે એ દેવીઓ હતી અને એ જ દેવત્વ જ્યારે ભીતરમાં પ્રગટ થાય ત્યારે પ્રભુ પ્રત્યે અનહદ પ્રેમ જાગે, અનહદ પ્રેમ જાગે। અને તેથી જ ગોપીઓનું ભીતર અંતર એટલું કહેતું હતું કે જ્યારે અમે પ્રભુના દર્શન ન કરીએ ને, કનૈયાને ન મળીએ ને, કનૈયાના દર્શન ન કરીએ ને, કનૈયાએ ગોપીઓને ખૂબ રંજાડી, છતાંય ગોપીઓ કનૈયાને કદી છોડતી નથી। શું કહે છે કે ભક્તિ કરો તો દુઃખ આવશે પણ છોડવાના નહીં। આપણે તો ભક્તિ કરીએ પછી આપણે કંઈ કીધું હોય કે આટલું કરો ને સારું થઈ જશે, એમ કીધું ને કે માળા કરજો દરરોજ તમારું સારું થઈ જશે, પારાયણ કરજો સારું થઈ જશે। પ્રત્યક્ષ પ્રમાણ છે એવા કે જેને શ્રદ્ધાપૂર્વક કામ કર્યું હોય એનું કામ સફળ થયું છે, એનું કામ સફળ થાય કરજો, પણ ન થાય તો આપણને એમ થાય કે કાંઈ ન થયું, મૂકી દેવું છું। હા, પણ ગોપીઓને આટલી આટલી કષ્ટ આપ્યું કનૈયાએ, છતાંય ગોપીઓએ કનૈયાને નથી છોડ્યો, અને એ ગોપીઓએ તો કનૈયાને દિલથી અંતરની ભાવનાથી એમ જ કહ્યું છે, હે અરે મારા મનના મોહનજી, ત્રણના ત્રિકમજી, દર્શન દેવાને વેલા Oh,
અનંત ચાલો અગિયાર વરિસો તેને તેડે અક્રૂર શરીરો છવ્વીસ પ્રભુ મથુરામાં ગયા છે, કંસના કહેવાથી અક્રૂરજી આવ્યા હતા. આમ તો બધી પ્રભુની લીલા હતી, પરંતુ એ લીલાધર પ્રભુ પરમાત્મા એટલે એને કહેવાયો છવ્વીસમો ગોવિંદો. તો પચીસ શું છે? ભગવાનને છવ્વીસમાં તત્વ એ કેમ પહોંચાડ્યા? તો તાત્વિક ભાષામાં તત્વચિંતકોએ પરમાત્માને છવ્વીસમાં નંબરમાં સ્થાનમાં મૂક્યા છે. એટલે કે પચીસ પડ છે, એ પચીસ પડ જે તોડી શકે એ છવ્વીસમાં ગોવિંદ સુધી પહોંચી શકે. આ પચીસ પડ તોડવા પડે. કયા પચીસ પડ? પંચકોષ, પંચતત્વ, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને પંચ મહાભૂત. આ પચીસ તત્વોને તોડવા પડે. આ પચીસ તત્વોને જે ભેદી શકે છવ્વીસમો ગોવિંદો, છવ્વીસમાં તત્વ જેનું પચીસ પડ ભેદાઈ જાય એ પરમાત્માને પરમ પ્રેમ કરી શકે, પરમાત્મા સુધી પહોંચી શકે, સ્વયંને પ્રભુમય બનાવી શકે એ ક્ષમતા આ મનુષ્ય દેહમાં છે. બીજા કોઈ પણ યોનિમાં આ સંભવ નથી. એટલા માટે માનવ દેહને અતિ દુર્લભ કહ્યો. ભગવાન પરમાત્મા સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ જેને આ રીતે ગુપ્ત રહેલા કહ્યા. એટલા ગુપ્ત છે પ્રભુ, અને એટલા ગુપ્ત રહેલા પ્રભુને જાણવા, સમજવા, વિચારવા, પ્રાપ્ત કરવા એ આપના માટે ખૂબ કઠિન છે. માટે તેનું સ્મરણ કરતા રહો, સ્મરણ કરતા રહો, બૂમો પાડતા રહો, બૂમો પાડતા રહો, બૂમો પાડતા રહો, દટાયેલો એ પ્રેમ ઉપર ઉઠશે અને પ્રભુ આપના અવાજને સાંભળશે. પ્રભુની અનન્ય લીલા બાલકૃષ્ણના રૂપે રહી. પ્રભુએ આગળની લીલા ઘણી કરી, એની વાતને બહુ જ સહજતાથી દર્શાવી અને આગળના અવતાર પ્રકરણને અધ્યારુજી મહારાજે બતાવ્યું અને કહ્યું
बुद्ध रूपे हरि ध्यान विचारे भगवाने मात्र एम कहू के तमारा अंतःकरण मा प्रेम अने करुणा ने जगाड़ो कारण के संसार मा चारे बाजू एटली भयंकर परिस्थिति उभी थई ते समय प्रेम करुणा नो संदेश लई अने भगवान बुद्ध रूपे